હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું રાજ્યગરાનો શીરો. અને આજે આપણે આઠમ પણ છે અને આપણે શીરો પણ કૃષ્ણ ભગવાનનો પ્રસાદીનો બનાવવાનો છે. એના માટે આપણે ખાંડ જોઈશે એક વાટકી, અને થોડી બદામ લીધી છે, રાજ્યગરાનો જાડો લોટ લીધો છે અને ઘી લીધું છે એક વાટકી. અહીંયા આપણે પેન મૂકી દીધું છે અને અહીંયા આપણે એક વાટકી ઘી લીધું છે. અહીંયા આપણે ઘી મેળ દીધું છે અને આપણે એ વાટકીથી લોટ શેકી નાખીશું. સૌથી પહેલા લોટ શેકવાનો છે. અત્યારે ઘી બધું મિક્સ થઈ ગયું છે, પછી જે લોટ જ્યારે શેકાશે ત્યારે ગોલ્ડન બ્રાઉન જેવું થઈ જશે અને ઘી પણ છૂટું પડી જશે. તો 5-7 મિનિટ સુધી આવી રીતે હલાવતું રહેવાનું છે. લોટ આપણે એકદમ સરસ એવો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે અને શેકાઈ પણ ગયો છે, ઘી પણ છૂટું પડી ગયું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ એવો છૂટું પડી ગયું છે. અને આપણે અહીંયા બાજુમાં ગરમ પાણી પણ મૂકી દીધું છે. અહીંયા આપણે 2-2.5 ગ્લાસ જેટલું પાણી મૂક્યું છે, જેટલું જોઈએ એ પ્રમાણે જ આપણે જોડવાનું છે. 2.5 ગ્લાસ લીધા છે, આપણે 2 ગ્લાસ જેટલું જ આમાં પાણી જોઈશે. થોડી બદામ આપણે અંદર સ્કીન કવર કરી દઈશું. લોટ આપણો સરસ એવો શેકાઈ ગયો છે. હવે આપણે એની અંદર પાણી ઉમેરી દઈશું. પાણી બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે આની અંદર જે એક વાટકી ખાંડ લીધી હતી, તમે જેવું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે તમારા અંદર ખાંડ ઉમેરવાનું. બધું મિક્સ કરી દઈશું. ખાંડ ઓગળશે એટલે ઘી છૂટું પડી જશે આપોઆપ. આપણું ઘી પણ એકદમ સરસ એવું છૂટું પડી ગયું છે. સરસ છે આપણો શીરો એવું બનીને રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો બિલકુલ નહીં ચોંટે, એટલે સમજી જવાનું કે શીરો આપણો તૈયાર થઈ ગયો છે. અને ઘી પણ છૂટું થઈ ગયું છે. આમાં ઘી વધારે છૂટતું હોય છે રાજાગણ શીરામાં. આપણે હવે શીરોને સર્વ કરી દઈશું. એકદમ ટેસ્ટી એવો શીરો આપણો બનીને તૈયાર થઈ ગયો છે. રાજાગરાનો શીરો રેડી થઈ ગયો છે અને ઉપર આપણે બદામ અને પિસ્તાને સર્વ કરી દઈશું. અને આપણે પ્રસાદી બનાવી છે કાનાની, એટલે આપણે એની અંદર તુલસીનું પત્તું પણ ઉમેરી દઈશું. તમને મારી રેસીપી પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાજુના 2 લાઇકનમાં ક્લિક કરજો જેથી મારી નવી નવી રેસીપી તમને મળતી રહે.